मन राजा निवारे जाया हमारा वाला ये कानूनो लाओ एवा बापी पुजारी आज मारा भगत ने समुद्र ने अंदर फेंकी दीधो छे तो लाई आज मारे मधुरी मोरली थी इन्हें आज उतरता करो आज जो जो नीला दिला हये ही मधारी नो जाता हमारा वाला ए तुम्हारी वाने या बेनी द्वारी कनो ना तू तुम्हारी वान आवे कन छोड़ रा आज जो जो नीला दिला हये ही मधारी नो जाता ये यहाँ जैन भैरा रे ये समुद्र सोनानी भारी गाचो हाँ वाला वाला ये भगत ने लामु सोन लाम दे फिर सोनानी भारी का सोने हो तो याजे रे चो हमारा वाला आज प्रभु ये समुद्र नी अंदर थी मने बाहर काढ्यो मने तरतो करी मंदिर सुधी लाव्या चल जईने प्रभु ना दर्शन करू ओहो काला माथाना मानवी ने तो दुख होय मारा वाला प्रभु ने सेनो दुख होय ते आज ललाटे पाटा बांधिया छे रुधिर के धार रही रही छे तो चाल जई नहीं पहला तो पूछू के प्रभु आज ललाटे पाटा तमे शा माटे बांधिया छे हे आज ललाटे हे पाटा रे कानूडा सेना रे बांधा तमन रुदिया निबात लल्ला ते पाटारे कानूडा सेनारे बांदा यहाँ जेई लाडी लो ये भगत हतो मारो लाडा कोने हमारा वाला बोलो मारा नाथ साता बोलो मारा श्याम लाडू ना मरवाती लमड़ा नवारे पूते
રાજ એ હવે પછી નવા કરો આમી બોલાવે પદ નવા કરો આમી બોલ આતા લોગો નો રે પ્રભુ માર મા પારે તારો આજ ભક્ત થી કોઈ ભૂલ થતી નથી માટે ભક્તરાજ અરે ભક્તરાજ આજ છેઠ ભોકનગરની જીવી ધીંગી જડા છોડી અને છેઠ મારે આજ આ સોનાની નગરીની અંદર આવવાનું કારણ તો કહો ભક્તરાજ આજ મને કારણ તો કહો અરે પ્રભુ આપ જાણો છો તો શા માટે અજાણ બનો છો પ્રભુ અરે ભક્તરાજ હું તો બધું જાણું છું તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ અરે પ્રભુ આજ મારા મુખે સાંભળવા માંગતા હોય ને પ્રભુ તો સાંભળો પ્રભુ એક હું સ્વાર્થ માટે આવ્યો છું અને એક પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ એ ભક્તરાજ આમાં મને કઈ ખબર ના પડી કે કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ ભક્તરાજ માટે મને વિગતવાર કહો તો આ કાળિયા ઠાકરને ખબર પડે ભક્તરાજ અરે પ્રભુ સ્વાર્થ કેતા કે હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ ભક્તરાજ પરમાર્થ કેતા અરે પ્રભુ પ્રમાદ કેતા કે બાર બાર ગામની ભૂમિ માથે પહેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ એનો દાર કરી પ્રભુ આજ મને પુત્રનું વરદાન આપો પ્રભુ પુત્રનું વરદાન આપો ભક્તરાજ એ તો મને ખબર હતી કે જ્યારે તમે સમુદ્રની અંદર આજ ડૂબવા લાગ્યા ને ત્યારે તમારી મનની વાત આજ અખિલ બ્રહ્માંડના કાળિયા ઠાકરે આજે જાણી લીધી હતી માટે તમે પુત્રના વિલાસે આવ્યા છો ને એ કાળિયો ઠાકર આજે તમારી આજ ઈચ્છા પૂરી કરશે ભક્તરાજ માટે હું તમને અમર ડાલીનો એવું તો પેલો પુષ્પ આપું છું જેથી કરી આજે તમારા વાંજ્યાના મેળા ભાંગ છે ભક્તરાજ હા પ્રભુ એવા યમર રે ડાલી ના યજમાન પેલા પુષ્પ આપું જો એવા યમર રે ડાલી ના યજમાન પેલા પુષ્પ આપું જો એ પેલા પુષ્પ આપું એને પારણીએ પધરાવો જો પોકરણગઢ ની અંદર જાઓ તો પોકરણગઢ ની પ્રજા પ્રભુ મને મેણા બોલશે પ્રભુ કે અજમલ રાય તો સ્વાર્થી હતા આજે એમને પોતાનું કરીને આવ્યા પ્રભુ પ્રભુ જગત ની અંદર કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા નો કહેવાય અને એક પુત્રે કોઈ પુત્ર વાળા નો કહેવાય પ્રભુ આજ મને અમરડાલી નું પહેલું પુષ્પ આપ્યું ને પ્રભુ એવું જ અમરડાલી નું બીજું પુષ્પ આપો પ્રભુ નકર એ પુષ્પ પણ તમારું લઈ લ્યો પ્રભુ આ પુષ્પ તમારું પાછું લઈ લ્યો પ્રભુ અને પ્રભુ આજે એક પુત્ર આપ્યું ને પુત્ર નું વરદાન પ્રભુ પણ મારે તો હજી તમારું કામ છે પ્રભુ કે આજે બાર બાર ગામની ભૂમિ માથે પહેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ પશુ કે પંખી જેવી જાત નથી રહેવા દેતો પ્રભુ પ્રભુ
એમને ઉધાર કરી પ્રભુ, આ જમરડાલી નું બીજું પુષ્પ આપો અને આ પોતે જ મારે ઘરે ઉતાર ધારણ કરો તો જ માનું પ્રભુ, નકર આ મરડાલી નું પુષ્પ પણ તમે પાછું લઈ લો પ્રભુ. હે ભક્તરાજ, આજે તમે જાણો છો આજ કેને દીકરો બનાવવા માંગો છો? અરે ભક્તરાજ, મારા જેવો હું બીજે ક્યાંથી લાવું? આ 14 બ્રહ્માંડ ની અંદર મારા જેવો બીજો તો કોઈ નથી ભક્તરાજ. તો પ્રભુ, તો આ પોતે જ મારે ઘરે અવતાર ધારણ કરો પ્રભુ. અરે ભક્તરાજ, એ વાત તો હું તમારી માન્ય રાખું, પણ તમારા ઘરે હું અવતાર લઉં. આજ જેને કહેવાય કે ભેરવા નામના રાક્ષસને આજ ભોમાં પણ ભંડાળું, પણ ભક્તરાજ એ પહેલા આજ તમારે મને વચન આપવું પડશે. હો પ્રભુ, હો એવું તો તમને કયો જમણા હાથનું વચન આપો પ્રભુ. અને પ્રભુ, જમણા હાથનું વચન તો તમને આપું, પણ જોજો પ્રભુ, આજ તમારે માગવાનું હોય એ જ માગજો પ્રભુ. અરે ભક્તરાજ, પહેલા મને વચન આપો પછી હું તમને વાત કરું ભક્તરાજ. હા પ્રભુ, મારે ઘરે અવતાર ધારણ કરતા હોય ને પ્રભુ, તો મારા જમણા હાથનું તમને વચન છે. ભલે ભક્તરાજ, તું સાંભળો કે જેવો આ પોકરણ ગઢની અંદર આજ મારો જન્મ થાય, એવો જ હરક ઉમંગ ખુશી કે જ્યારે આજ મારી 52 વર્ષની આજ લીલા પૂર્ણ થઈ જાય ને, જ્યારે હું સદામ જાઉં ને, ત્યારે તમારે મને હસતા મૂકે સમાધિની રજા આપવી પડશે ભક્તરાજ. નહીં નહીં પ્રભુ, કયો એવો ભાગ્યો બાપ હશે કે દીકરો સમાધિએ ચડતો હોય અને એના બાપ ઉપર હસતી ખુશી હોય, એ કદાપી નહીં બને પ્રભુ, એ તો કદાપી નહીં બને. અરે ભક્તરાજ, હમણાં જ વચન આપ્યા અને હમણાં જ ભૂલી ગયા? અરે પ્રભુ, આ જમણા હાથનું વચન આપ્યું છે તો પ્રભુ, મારું પણ તમને વચન છે પ્રભુ, કે તમે જ્યારે મારે ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, જેટલી ખુશી હશે ને એટલી જ ખુશી જ્યારે તમે સમાધિ લેતા હશો ને ત્યારે પણ હશે, એ મારું જમણા હાથનું તમને વચન છે પ્રભુ. હા ભક્તરાજ, તો લ્યો અમર ડાલીનું તમને એવું બીજું પુષ્પ આપું છું ભક્તરાજ. હા પ્રભુ. એવય મોર રે ડાલી ના યજમાન બીજા પુષ્પ આપું જોજો, એવય મોર રે ડાલી ના યજમાન બીજા પુષ્પ આપું જો. હા વાલા, એ બીજા પુષ્પ આપું એને પારણીએ પધરાવો જોજો. ભક્તરાજ, આવો તો તમને અમર ડાળીના બે બે પુષ્પ આપ્યા છે ભક્તરાજ. હજી તમારું મન મને કેમ ઉદાસ દેખાઈ રહ્યું હોય એમ કેમ ભક્તરાજ? અરે પ્રભુ, ભક્તરાજ આજ પેલી અમર ડાળીનું પુષ્પ આપ્યું ને પ્રભુ, એમનું નામ મને કહો. તો સાંભળો ભક્તરાજ, એવા રાખજો રે રાખજો વીર મધ્યમ જેવા નામ જોજો. હમાર વાલા, અરે પ્રભુ, અમરડાલી નું બીજું પુષ્પ આપ્યું એમનું નામ કહો મને. અરે પ્રભુ, તમે આવો એની નિશાની કહો.
યો ભક્તરાજ આ તમને સાલ આપી માસ આપી તિથિ આપી નામ આપ્યા હજી ભક્તરાજ હજી તમારું મન કેમ ઉદાસ દેખાય છે ભક્તરાજ અરે પ્રભુ